નમસ્કાર મિત્રો હું જિગ્નેશ ગઢિયા યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો ટોપિક છે વીકલી કરંટ ક્વિઝ વીકલી કરંટ ક્વિઝ અંતર્ગત આપણે આખા અઠવાડિયામાં જે મહત્વપૂર્ણ કરંટની ઘટનાઓ બનેલી છે તો તેમાં જે અગત્યના પ્રશ્નો પૂછાઈ શકે એવા હોય તો એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ તો આજે આપણે ચર્ચા કરવાના છીએ ચોવીસથી ત્રેવીસ મે વચ્ચે જેટલી પણ વીકલી કરંટ ઘટનાઓ બની છે એમની ક્વિઝ વિશે તો એક પછી એક આપણે ક્વેશ્ચન જોઈએ તો મિત્રો હજી સુધી જે મિત્રોએ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લે અને બાજુમાં રહેલા બે લાઇકોનને પ્રેસ કરે જેથી દરેક વિડીયોની માહિતી તમને મળતી રહે તો આજનો પ્રથમ પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં વિશ્વના કયા સૌથી મોટા ઝીરો એમિનશન ઇલેક્ટ્રિક એરક્રાફ્ટે સફળ ઉડાન ભરી અહીં આપણા ઓપ્શન આપેલા છે તો ફટાફટ આન્સર જોઈ લે તો આપણો આન્સર છે ઈ કારવા તો ઈ કારવા છે એમણે જીરો એમિશન ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ ખાસ ધ્યાન રાખજો ઝીરો એમિશન ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ મીન્સ કે અહીંયા કોઈ પણ પ્રકારનું છે એ પ્રદૂષણ થતું નથી અને ટોટલી ઇલેક્ટ્રિક બેઝ એરક્રાફ્ટ રહેલું છે ત્યાર પછી નું ક્વેશ્ચન જોઈએ કે તાજેતરમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણે ઇન્સ્ટન્ટ આધાર બેઝડ કયું પોર્ટલ લોન્ચ કર્યું

ચર્ચા કરી લઈએ કે ત્રીસ મેળ પ્રકાશિત થયો હોવાથી આ દિવસને હિન્દી પત્રકારત્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે અખબારનું નામ યાદ રાખવાનું છે ને પ્રથમ હિન્દી અખબાર છે એ પણ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે ઉદાંત માર્તન નો અર્થ થાય સમાચાર સૂર્ય શરૂઆત થઈ હતી આમની કોલકાતાથી અને શરૂઆત કરનાર હતા જુગલ કિશોર શુક્લ ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ મિત્રો કે છત્રીસમાં રાષ્ટ્રીય ખેલોને કોવિડ નાઇન્ટીનને કારણે સ્થગિત કરવામાં આવ્યા છે તો આ રાષ્ટ્રીય ખેલોનું આયોજન ક્યાં થવાનું હતું તો અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લઈએ આન્સર છે ગોવા જો કોવિડ નાઇન્ટીન છે મહામારી ન આવ્યો તો અહીંયા ગોવા ખાતે આ રાષ્ટ્રીય ખેલોનું આયોજન થવાનું હતું ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે ઓગણત્રીસ મેના રોજ ભારતના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહની પુણ્યતિથિ મનાવવામાં આવે છે તો નીચેનામાંથી ચોધરી ચરણસિંહની સમાધિ કઈ છે અહીંયા અલગ અલગ ઘાટ આપેલા છે તો આન્સર જોઈ લે મિત્રો તો આપણો આન્સર છે બી કિસાન ઘાટ કિસાન ઘાટ નામ જ એટલા માટે આપવામાં આવે છે કે ચોધરી ચરણસિંહ જે છે એમને ખેડૂતોના નેતા તરીકે ઓળખવામાં આવતા હતા અને ખેડૂતો માટે એમને ખૂબ જ સારું કાર્ય કર્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં ભારતની પ્રથમ ડોલ્ફિન વૈધ્યશાળા નીચેનામાંથી કયા રાજ્યમાં તૈયાર થઈ રહ્યું છે તો આપણે વાત કરવાની છે ડોલ્ફિન વૈધ્યશાળા છે એમની તો આન્સર જોઈ લે મિત્રો તો આપણો આન્સર છે સી બિહાર તો બિહારમાં પ્રથમ ડોલ્ફિન વૈધશાળા તૈયાર થઈ રહી છે ત્યાર પછીની વાત કરીએ કે તાજેતરમાં ઘરેલું હિંસાથી જોખમમાં રહેલ લોકોને સમર્થન આપવા માટે હેસટેગ શેફ હોમ અભિયાન કોના દ્વારા શરૂ કરવામાં આવ્યું અહીંયા એક બે ત્રણ છે આપણને ઓપ્શન આપેલા છે એક ફિફા બીજું છે યુરોપિયન કમિશન અને ત્રીજું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તો હવે આપણે વિકલ્પો જોઈ લઈએ એક ને બે સાચા છે બે ત્રણ તો કયા વિકલ્પો સાચા છે તો આન્સર ફટાફટ જોઈ લઈએ આપણો આન્સર છે ત્રણે ત્રણ એટલે કે ફીફા યુરોપિયન કમિશન અને આ ત્રણેયના સહયોગથી છે ઘરેલું હિંસા સામે જે જોખમ છે ઘરેલુ હિંસાથી જોખમમાં રહેલા લોકોને સમર્થન આપવા માટે અભિયાન ચલાવાઈ રહ્યું છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં બીસીસીઆઈ દ્વારા ખેલ રત્ન એવોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી માટે કોને નામાંકિત કરવામાં આવ્યા છે તો અહીંયા ઓપ્શન આપેલા છે આન્સર છે આપણા આપેલ તમામ એટલે કે ઈશાંત શર્મા શિખર ધવન અને રોહિત શર્મા ત્રણેયને ખેલ રત્ન એવોર્ડ બે હજાર વીસ માટે નામાંકિત કરવામાં આવ્યા છે ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા ભારતીયની યુનાઇટેડ નેશન્સ મિલિટરી ઝેન્ડર એડવોકેટ ઓફ ધ યર ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે થોડોક લાંબો એવોર્ડ છે પણ તો પણ પૂછાઈ શકે છે તો આન્સર જોઈ લે મિત્રો તો આપણો આન્સર છે સુમન ગવની તો સુમન ગવની છે એમને એવોર્ડ છે આપવામાં આવ્યો છે

ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં આર્મી કમાન્ડર્સ કોન્ફરન્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લે મિત્રો તો આપણો આન્સર છે બી દિલ્હી ખાતે તો દિલ્હી ખાતે છે આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં કઈ નાણાકીય સંસ્થા દ્વારા દેશમાં નાણાકીય સમાવેશન લાવવાના હેતુથી પી એ આઈ એટલે પાય નામનો ચેટ બોર્ડ જાહેર કરવામાં આવ્યો તો અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લઈએ દ્વારા તો ખાસ ધ્યાન રાખજો કે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે એમના દ્વારા છે જાહેર કરવામાં આવ્યો છે મુખ્ય એ છે કે નાણાકીય સંસ્થા દ્વારા જે ફાઈનાન્શિયલ ઇન્કલુઝન લાવી શકે તો એના માટે જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો તમે આ ચેટ બોર્ડમાં પૂછો તમને તેમનો આન્સર મળતો રહે ત્યાર પછીનો પ્રશ્ન છે કે વિશ્વ ભૂખમારા દિવસ આમ તો એને કહેવાય વર્લ્ડ હંગર ડે ક્યારે મનાવવામાં આવે છે તો અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લઈએ તો આપણો આન્સર છે ડી અઠ્યાવીસ મે અઠ્યાવીસ મે ના રોજ વર્લ્ડ હંગર ડે મનાવવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ઉદઘાટન કરવામાં આવેલ ચંબા ટનલ કયા રાજ્યમાં આવેલ છે અહીંયા ઓપ્શન તમને આપેલા છે તો આન્સર જોઈ લઈએ તો આપણો આન્સર છે મિત્રો એ ઉત્તરાખંડ ખાસ ધ્યાન રાખજો કે આ ચંબા ટનલ છે એકચ્યુઅલી યોજના છે ચાર 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 ધામ 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 યોજના યોજના હવે છે છે એ આપણા જે પણ બદ્રીનાથ કેદારનાથ તો એ ચાર ધામને જોડવા માટે એનએચ નાઇન્ટી ફોર નેશનલ હાઈવે નાઇન્ટી ફોર છે તો તેના ઉપર આ ટનલ બનાવવામાં આવવાની છે તો આવી તો અનેક ટનલ છે અને ઘણા બધા રસ્તા છે એના દ્વારા ચારધામ પરિયોજના અંતર્ગત ચારે ચાર સ્થળોને જોડવામાં આવશે જેથી જેટલા પણ જે પિલગ્રીમ્સ છે જે આ ચારધામની યાત્રા માટે આવતા હોય છે તો એમને સરળતા રહે ત્યાર પછીનો ક્વેશન જોઈએ મી નામની ઈ કોમર્સ એપ હાલમાં કોણે લોન્ચ કરી તો અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લઈએ તો આપણો આન્સર છે પતંજલિ તો હાલમાં પતંજલિ દ્વારા છે ઓર્ડરમી નામની ઈ કોમર્સ એપ છે એ લોન્ચ કરવામાં આવેલી છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે કે ભારતીય સેનામાં ટૂર ઓફ ડ્યુટી યોજનામાં સામાન્ય નાગરિક કેટલા વર્ષ માટે જોડાઈ શકે છે સામાન્ય નાગરિક ટુર ઓફ ડ્યુટી યોજના અંતર્ગત છે ભારતીય સેનામાં જોડાઈને પોતાની સેવા આપી શકે છે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ યોજના અંતર્ગત જે સામાન્ય નાગરિક છે એમને પણ જે આર્મીના ક્રાઇટેરિયા બધા છે એમના જે સ્ટાન્ડર્ડ છે એ બધા જ ફોલો કરવા પડશે એવું નથી કે કોઈ પણ નાગરિક જેને કહે કે મારે આર્મીમાં જોડાઈ જવું છે એમને જોડી દે એવી કોઈ બાબત નથી ત્યાર પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ કે હાલમાં જ બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કેટલા પોટોકોલ જોડવામાં આવ્યા છે અને આપણો આન્સર છે પાંચ મિત્રો આ ક્વેશ્ચન છે આપણે અગાઉ પણ જોઈ ચૂક્યા છે તો એને ડિટેલમાં સમજવા માટે અગાઉના લેક્ચર તમે જોઈ શકો છો પણ આ પાંચ જેટલા પોર્ટ ઓફ કોલ છે એમના દ્વારા બંનેને જોડવામાં આવ્યા છે ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ કે દર વર્ષે રાષ્ટ્રમંડળ દિવસ એટલે કે કોમનવેલ્થ ડે ક્યારે મનાવવામાં આવે છે તો અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લઈએ આન્સર છે ટ્વેન્ટી મે તો ટ્વેન્ટી ફોર મેના રોજ કોમનવેલ્થ ડે મનાવવામાં આવે છે કોમનવેલ્થ આપણે અગાઉ પણ વાત કરી ચૂક્યા છે કે જે બ્રિટિશ સામ્રાજ્ય અંતર્ગત તેમની કોલોની બનીને અથવા તેમના સામ્રાજ્યવાદ અંતર્ગત જે દેશો રહેલા હતા એ બધા દેશોનો જે સમૂહ છે એમને કોમનવેલ્થ નેશન તરીકે ઓળખવામાં આવે છે તો કોમનવેલ્થ કોમનવેલ્થ નેશન એ બધી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ કે કેન્દ્રીય કેબિનેટ દ્વારા એનબીએફસી અને એચએફસી માટે કેટલા રૂપિયાની વિશેષ તરલતા યોજનાને મંજૂરી આપવામાં આવી છે તો અહીંયા ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લઈએ તો આપણો આન્સર છે ત્રીસ હજાર કરોડ ખાસ ધ્યાન રાખજો કે હાલમાં જ છે ભારત સરકારે આત્મનિર્ભર યોજના છે એની જાહેરાત કરી તો આત્મનિર્ભર યોજના અંતર્ગત જ જે નોન બેકિંગ ફાઈનાન્સ કંપની છે તો એમને વધારે વધારે એમની પાસે લિક્વિડિટી રહે તરલતા રહે તો ત્રીસ હજાર કરોડ રૂપિયા જેટલી માતબર રકમ છે એ આ તરલતા યોજના અંતર્ગત એમને આપવાની જાહેરાત થઈ છે ત્યાર પછીનો આજનો છેલ્લો પ્રશ્ન આપણે જોઈએ કે કઈ આઈઆઈટીએ સોલર બેઝ એટલે કે સોલર આધારિત પેરાબોલિક થ્રુ કલેક્ટર ને વિકસિત કર્યું તો અહીંયા ક્વેશ્ચનના ઓપ્શન આપેલા છે તો આન્સર જોઈ લે તો આપણો આન્સર છે સી આઈઆઈટી મદ્રાસ તો આઈઆઈટી મદ્રાસ છે એમને પેરાબોલિક થ્રુ કલેક્ટર એ સોલર બેઝ છે એ આખી પેનલને બધું વિકસિત કરેલું છે અને તેનાથી વધારે વધારે જે સોલર પાવર છે કેપ્ચર કરી શકાશે તો અહીંયા આજના જે આ વીસ ક્વેશ્ચન છે અહીંયા પૂર્ણ થાય છે તો આજની થોટ્સ જોઈ લે આજની થોટ ઓફ ધ ડે છે બિલીવ બિલીવ એન્ડ બિલીવ બિલીવ યુ કેન એન્ડ યુ આર હાફ વે ધેર મિત્રો માત્ર તમે એકવાર પોતાનામાં વિશ્વાસ ધરાવો તમે વિશ્વાસ ધરાવશો કે યસ આઈ કેન હું કરી શકીશ આ વિશ્વાસ ધરાવશો તો તમારો અડધો રસ્તો તો ત્યાં જ પૂર્ણ થઈ જશે માત્ર પછી તમારે સફળતા માટે મહેનત કરવાની રહેશે તો તમારામાં બિલીફ તમારે હંમેશા રાખવાની છે કે હું આ વસ્તુ કરી શકીશ અને મારામાં ધૈર્ય મારામાં ક્ષમતા મારામાં પાવર રહેલો જ છે તો મિત્રો આ સાથે જ આજનો આ વિડીયો લેક્ચર આપણે સમાપ્ત કરીએ જો તમને આ વિડીયો લેક્ચર છે પસંદ આવ્યો હોય તો ફટાફટ લાઇક કરો શેર કરો અને કોમેન્ટ બોક્સમાં જઈને તમારી કોઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત સ્ટે હોમ સ્ટે સેફ